सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, हूँ छू तरुणा दर्जी। मारी चैनल में आप सौनु स्वागत छे। आज हूँ तमने शेर करवा जई रही छू पालकना मुठियानी रेसिपी। तो वीडियो ने आखी जुओ जेथी कोई वस्तु मिस न थाय अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करवानु भूलता नहीं। तो चालो पालकना मुठिया बनावा माटेनी जरूरी सामग्री जोई लईए। तो पालकना मुठिया बनावा माटे आपणे अहींया आदू मरचा लसणनी पेस्ट लईशुं, पछी एक चमची अजमो, थोड़ाक लीला धाणा, एक वाटको पालक समारेली, एक वाटकी घऊंनो लोट जे रेग्युलर रोटली माटे वापरीए छीए ते, अने अर्धो वाटको घऊंनो करकरो लोट। तो चालो पालकना मुठिया बनावा माटे पहला आपणे लोट तैयार करी लईए। तो तेना माटे एक मोटा वासणमां पहला आपणे घऊंनो करकरो लोट नाखी दईशुं, पछी एक वाटकी घऊंनो झीणो लोट, पछी समारेली पालक जेने मैं पहलेथी धोई नाखी छे, पछी आदू मरचा लसणनी पेस्ट, लीला धाणा, अजमो, अर्धी चमची हळदर, एक चमची मरचू, स्वाद प्रमाणे मीठू અને અડધા લીંબુનો રસ નાખી દઈશું અને આ બધું આપણે હાથથી મિક્સ કરી દઈશું। હવે આ મિક્સ થઈ ગયું છે તો 2-3 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેને ફરી એકવાર મિક્સ કરી દઈશું। હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટને બાંધી લઈશું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો હાથમાં થોડુંક તેલ લઈશું અને બંને હાથને તેલવાળા કરીને એક મોટો લુઓ લઈશું અને તેને એક થાળી ઉપર મૂકી આ રીતે રોલ બનાવી દઈશું। હવે આપણે મુઠિયા બાફવા માટે બીજી બાજુ તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા એક કડાઈ લીધેલી છે અને તેના ઉપર રિંગ મૂકી છે અને રિંગ ઉપર એક કાણાવાળી ડીશ મૂકી દઈશું અને અંદર થોડુંક પાણી રેડી દીધું હતું। તો આપણે બનાવેલ રોલને કાણાવાળી ડીશ ઉપર મૂકી દઈશું। હવે બધા રોલ મુકાઈ ગયા છે તો ગેસ ચાલુ કરી દઈશું અને કડાઈને ઢાંકીને 15 મિનિટ સુધી તેને બફાવા દઈશું। હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે તો મુઠિયા બફાયા છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે છરી એકદમ ચોખ્ખી આવે છે, તો એનો મતલબ એ કે મુઠિયા બરાબર રીતે બફાઈ ગયા છે। તો આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા દઈશું। હવે મુઠિયા ઠંડા થઈ ગયા છે તો તેને બીજા વાસણમાં કાઢી લઈશું। તો મુઠિયાને આપણે આવા નાના નાના પીસમાં કટ કરી લઈશું। હવે મુઠિયા કટ થઈ ગયા છે તો આપણે તેને વઘારી લઈએ। તો તેના માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1 ચમચા જેટલું તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ નાખી દઈશું। રાઈ તતળે એટલે તેમાં ચપટી હિંગ નાખી દઈશું અને પછી તેમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દઈ અને તેમાં મુઠિયા નાખી દઈશું। અને તેને હલાવીને થોડીવાર શેકાવા દઈશું। હવે મુઠિયા તૈયાર છે। તો આ મુઠિયાને તમે ચા જોડે કે એકલા પણ ખાઈ શકો છો। તો કેવી લાગી તમને પાલકના મુઠિયાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।
थैंक यू।